આરસી ગાંધી, રમેશચંદ્ર છગનલાલ ગાંધી, ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ડેમોન્સ્ટ્રેટરથી રસાયણ શાસ્ત્રના વ્યાખ્યાતા સુધીની એકધારી સેવા આપી નિવૃત્ત થયા હતા. નિવૃત્ત બાદ ચેનલ નર્મદામાં માર્ગદર્શક તરીકે આવતા ચેનલના સ્ટાફના ખબર અંતર પૂછે, પારિવારિક પ્રશ્નો હોય તો ઉકેલ એવો આપે કે ચાર દીકરીના પ્રેમાળ પિતા હોવાનો અનુભવનો નિચોડ એમની વાતોમાં વંચાય. દિગંબર જૈન, દેરાસર જવું, પત્નીના જૈન ધર્મની ચુસ્તતામાં સંપૂર્ણ સાથ આપવો. ચેનલ નર્મદાના ત્રણેય પાર્ટનર ઋષિ દવે, હરીશ જોશી અને નરેશ ઠક્કરના સર અને ગુરુજી. નીલકંઠ કોઓપરેટિવ સોસાયટીમાં રહે એટલે નીલકંઠ સોસાયટીમાં વિવિધ હોદ્દાઓ પર પોતાની સેવાઓ આપતા રહ્યા. કરકસર અને ચીવટ એમનો સ્વભાવ, પૈસાની લેવડ દેવડમાં નો કોમ્પ્રોમાઇઝ, જે હોય એ મોઢે મોઢ કહી દે, પારદર્શી વહીવટનું ઉદાહરણ એટલે પ્રોફેસર આરસી ગાંધી, જૈન સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખ, જૈન સમાજના શ્રેષ્ઠી, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સભ્ય, જેપી કોલેજની સ્ટાફ ક્રેડિટ સોસાયટીમાં વર્ષો સુધી સક્રિય એવા પ્રોફેસર આરસી ગાંધી. ઉંમર વધતા એક પછી એક રોગ એમને ઘેરતા ગયા. આખરે ભૃગુ ઋષિની તપોભૂમિ પર પોતાના નિવાસસ્થાન 115 નીલકંઠનગર ખાતે ગુરુવાર તારીખ 8મી ફેબ્રુઆરીએ સાંજે 8:53 કલાકે તેઓ મોક્ષ પામ્યા. ચેનલ નર્મદા પરિવાર શ્રી આરસી ગાંધીને શત શત પ્રણામ કરે છે. જય જિનેન્દ્ર. નમોકારો સબ પાવપણાસણો મંગલાણં ચ સવે દિગંબર જૈન સમાજના એક અગ્રગણી અને મોભી હતા. સમાજ માટે એમનું બલિદાન ઘણું ઊંચું હતું. એકદમ લાગણીસભર સ્વભાવ, માયાળુ અને સહકારની પૂરેપૂરી ભાવના. મંદિરના કોઈ પણ ફંક્શનની અંદર પૂજાપાઠ હોય, વિધાન હોય કે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, ગાંધી સાહેબ હંમેશા એમનો યથાયોગ્ય ફાળો આપ્યો છે અને પ્રોત્સાહન આપ્યું છે સમાજને. જ્યારે સમાજની વસ્તી બહુ ઓછી હતી ત્યારે પ્રોફેસર ગાંધી સાહેબે પૂજાથી માંડીને દરેક પ્રવૃત્તિની અંદર બહુ ઉમદા કાર્ય બજાવ્યું છે. સમાજ એમનો ઋણી છે. એમના આત્માને જિનેન્દ્ર પ્રભુ શાંતિ આપે એવી સમાજ પ્રાર્થના કરે છે. જય જિનેન્દ્ર.
જી પ્રોફેસર આરસી ગાંધી સાહેબ, 1 ઓગસ્ટ 1963 રોજ જૈનપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર ટ્યુટર કમ ડેમોન્સ્ટ્રેટર તરીકે નિયુક્તિ પામ્યા હતા. તે વખતે હું કોલેજમાં એસવાય બીએસસીમાં ભણતો હતો, જુનિયર બીએસસીમાં ભણતો હતો, કે મારા સાહેબ બન્યા હતા, કે એમને જ મને ટીચિંગ શરૂ કર્યું હતું. 1964 ગ્રેજ્યુએટ થયા બાદ હું પણ કોલેજ જોડાયો, ત્યાર પછી અમે કલીગ બન્યા અને અપ ટુ ધી એન્ડ સુધી ના જીવન જ્યાંમાંથી વિદાય લીધી ત્યાં સુધી અમે મિત્રો તરીકે જ રહ્યા હતા. કોઈ પણ કપરી પરિસ્થિતિમાંથી કઈ રીતે માત કરો તેવી કુને એમનામાં વસેલી હતી, અને કેટલાય મિત્રો અમારા એમની સલાહ લેતા હતા. પ્રભુ એમના આત્માને શાંતિ આપો એવી પ્રાર્થના કરું છું. ધર્મનિષ્ઠ, સેવાભાવી, સુજ્ઞ પ્રાધ્યાપક અને કાર્યદક્ષ વ્યક્તિ તરીકે જીવનભર યાદ રહેશે. મારા તો એક સરહદય મિત્ર હતા. દરેક સમયે પ્રાધ્યાપક વખતે અને પ્રિન્સિપાલ વખતે એમણે મને બહુ જ મદદ કરી, એ જીવનભર યાદ રાખીશ. પ્રભુ સદગત આત્માને શાંતિ બક્ષે. પ્રોફેસર આરસી ગાંધી સાહેબ, છેલ્લા ઘણા સમયથી નીલકંઠ વિકાસ મંડળના સેક્રેટરી પદે હતા અને એમણે વારંવાર સોસાયટીના વિકાસ માટે તથા સોસાયટીના કોઈપણ કાર્ય માટે અમને હર હંમેશ મદદરૂપ થતા હતા અને માર્ગદર્શન આપતા હતા. તેઓ ખૂબ જ મિલનસાર સ્વભાવના અને પરોપકારી પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિ હતા. આ દુઃખદ અવસાનથી એમના પરિવારને આવી પડેલી આપત્તિ માટે પ્રભુ એ લોકોને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના. પ્રોફેસર રમેશભાઈ ગાંધી ને મારો બહુ જૂનો સંબંધ છે. તેઓ પ્રોફેસર તરીકે હતા અને બહુ સારા હતા. તે બાદ તેઓ નર્મદા ચેનલમાં જોડાયા, હું પણ નર્મદા ચેનલમાં જોડાયેલો હતો, એટલે નર્મદા ચેનલમાં પણ અમે બહુ સાથેથી સાથે ને સાથે બે જણ કોર્પોરેશન કામ કરેલું. અને તે બાદ અમારી નીલકંઠ નગર સોસાયટી છે ત્યાંના સેક્રેટરી તરીકે પણ હતા ને હું પણ એમની સાથે ખજાનચી તરીકે અહીંયા રહેલો, એટલે અમારા સંબંધ બહુ જૂના હતા ને બહુ મેળાપી પણ બધા સાથે રાખતા હતા. અને સોસાયટીમાં અમે સારું કામ કરેલું, તેઓની વિદાયથી અમને બહુ મોટામાં મોટું ખુશ પડશે. ગાંધી સાહેબ ચેનલ નર્મદા સાથે લગભગ ચેનલની શરૂઆત થઈ ત્યારથી જોડાયેલા હતા અને ચેનલના માટે એમણે એમના નિવૃત્તિના સમય પછી સમય ફાળવીને સમાચાર ક્ષેત્રને બીજી બધી કાર્યક્રમો માટે એમનો સમય ફાળવીને ચેનલ સાથે કામ કરેલું હતું. તેમના જવાથી ચેનલ નર્મદા પરિવાર એક એમના વડીલને ગુમાવ્યા હોય એવી હું લાગણી અનુભવું છું. પ્રોફેસર આરસી ગાંધી સાહેબ જોડે મારો ઘરોડો રહેલો છે. અમે સાથે ઘણા બધા કામ કર્યા, ધાર્મિક પ્રવૃત્તિ, મંદિરના પૂજાપાઠ અને સામાજિક કાર્યમાં સાથે જોડાયેલા છે. આ એમના જવાથી સમાજને, કોલેજને એક અમૂલ્ય વ્યક્તિ ગુમાવ્યાનો મહેસૂસ થાય છે. છેલ્લે એમ જ કહેવાય, એમના પરમાત્મા એમના આત્માને દિન પ્રભુ શાંતિ આપે એ જ અભ્યર્થ છે. અમારા સ્નેહી છે અને પ્રોફેસર તરીકે અમારી સાથે ખૂબ જ કામ કર્યું છે અને છેલ્લા 20 વર્ષ સુધી કામ કર્યું છે. એમની જે કાર્ય પદ્ધતિ જે છે પુસ્તક લખવામાં એ ઘણી અમને કામ આવી છે અને એનાથી હજારો સ્ટુડન્ટ્સને એને લેખન કાર્ય કામ આવ્યું છે. એના જવાથી અમારી સંસ્થાને ખૂબ જ ખોટ પડી છે. એ અમારા સ્નેહી પણ છે અને મારા બધા પણ થાય છે. પ્રોફેસર ગાંધી સાહેબ અને મારી લાઈન, હું પણ પ્રોફેસર લાલપુરવાલા એક લાઈનના માણસ મિત્રો હતા, બહુ સહૃદય હતા. સામાજિક રીતે પણ અમે જોડાયેલા હતા. ઘરે આવવા જવાનું થતું, પણ અઠવાડિયા પહેલાં જ એમને મળ્યો હતો. બહુ પ્રેમથી મારી જોડે વાત કરેલી, બહુ સહૃદય માણસ. ચેનલના દરેક કામના અંદર સક્રિય હતા. એજ્યુકેશન સમયના એક જીપી કોલેજના પ્રોફેસર અને મારા પરમ ગુરુ, કે જેમણે મને જીવનમાં માત્ર એજ્યુકેશન જ નહીં, સાથેના મારા જીવનની યાત્રા જે 30-35 વર્ષ જે થયા એમાં સાથે રહીને એટલી બધી પ્રેરણા હૂંફ આપી છે. જેને સગો બાપ એક જે આપણને પ્રેમ અને લાગણીથી મોટો કરે, માર્ગદર્શન આપે, જ્યારે જ્યારે જીવું જીવી જરૂર પડી ત્યારે ત્યારે તેઓ તેવું માર્ગદર્શન આરસી ગાંધી સાહેબે આપ્યું છે. અનેક સંસ્થાઓમાં, અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સતત મારી પડખે રહ્યા છે. જ્યારે પણ હું હિંમત હારું ત્યારે એમનો એક જ શબ્દ હોય, દીકરા ચાલ બધું થઈ રહેશે. આજે પણ એમને ગુમાવીને મેં મારા જીવનના એક પિતૃતુલ્ય બીજા મિત્રને પણ ખોયા છે, જેનો મને અફસોસ રહેશે. એમને હું અંતરથી શ્રદ્ધાંજલિ અર્પું છું. નમો લોએ સબ સાહુણમ.
નમસ્કારો.